નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નરેન્દ્ર લિબર્ટીના ઓનલાઈન પ્લેટફોર્મમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે ડીવાય એસ ઓ નાયબ મામલતદાર સામાન્ય વિજ્ઞાન સ્ટ્રેટેજી લેક્ચર જોવા માટે જઈ રહ્યા છે જેમાં બે હજાર એકવીસમાં લેવાયેલા નાયબ મામલતદાર પેપરના વિજ્ઞાનના વિષયોના પ્રશ્નોનું આપણે એનાલિસિસ કરવા માટે જઈ રહ્યા છીએ એના પહેલાં બે હજાર અઢાર બે હજાર ઓગણીસમાં કયા કયા ટોપિકમાંથી કયા કયા પ્રશ્નો પૂછાયા છે તેની વિગતવાર માહિતી આપણે લઈ રહ્યા છીએ તેની સાથે કયા બાબતો પર વધારે ભાર આપવો જોઈએ તે પણ આપણે જોઈ શકીએ છીએ આમાં જે જે તમને આવનારી હાલમાં જાહેરાત આવી છે એ ડીવાયએસઓ નાયબ મામલતદાર માટે વધુ ઇન્સ્પિરેશન આપશે તો ચાલો આપણે જોઈએ છીએ ડીવાયએસઓ નાયબ મામલતદાર સામાન્ય વિજ્ઞાન સ્ટ્રેટેજી લેક્ચર બે હજાર એકવીસ બરાબર એના પહેલા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નોની સંખ્યા અહીંયા સામાન્ય વિજ્ઞાન ભય લખ્યું છે પણ તમને કોર્ષની જો ખબર હોય તો ટેકનોલોજીના પણ ટોપિક આમાં આવે છે બરાબર તો ટેક્નોલોજીના ટોપિકની સાથે સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો આપણે જોઈએ છીએ બે હજાર માં ટોટલ એકવીસ પ્રશ્નો પછી પૂછાયા બે હાજર અઢારમાં કુલ એકવીસ પ્રશ્નો પૂછાયેલા છે ઓકે બે હજાર ઓગણીસમાં એકવીસ અને બે હજાર એકવીસમાં ત્રેવીસ તો અહીં તમે જોઈ શકો છો પ્રશ્નોની સંખ્યામાં વધારો થયો છે કયા માં કયા પ્રશ્નો પૂછાયા છે તો એનર્જી બે પ્રશ્નો છે અને એનર્જી એટલે ઉર્જા સૌર ઉર્જા પવન ઉર્જા પરમાણુ ઉર્જા બરાબર ઓકે આ પ્રકારના પ્રશ્નો છે તમે જાણો છો અત્યારે હાલમાં ઝળહળતો અને સળગતો મુદ્દો છે કયા પ્રકારે પ્રશ્નોની સંખ્યા આમાં ઇન્ક્રીઝ થઈ શકે કેમકે ડે બાય ડે તમે જુઓ તો આની વધારે પર ચર્ચાઓ થઈ રહી છે આ પૂછવાની શક્યતા વધારે છે માટે આપણે આનું પરંપરાગત એટલે જે કોર્સ છે તે અને કરંટ બંને ઉપર ભાર આપવો જોઈએ એમ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીના બજારમાં ત્રણ પ્રશ્નો હતા ઓગણીસ માં ત્રણ અને એકવીસમાં છ આઈસી ના છ પ્રશ્નો વધી ગયા મતલબ માહિતીનો સંગ્રહ કરવો એને એને મોકલવી પ્રાપ્ત કરવી તો સરકારની વિવિધ યોજનાઓમાં ઈ ગવર્નન્સ છે વગેરે વગેરે સરકાર ડે બાય ડે નવી નવી યોજનાઓ અને એપ્લિકેશન્સ લોન્ચ કરે છે માટે આમાં પ્રશ્નો વધારે પૂછાવાની શક્યતા છે એટલે હજુ આવનારા પ્રશ્ન પેપરમાં આ પ્રશ્નો વધશે એની ફૂલ ગેરંટી હોઈ શકે સ્પેસ અવકાશ બે હાજર અઢારમાં ત્રણ પ્રશ્નો પૂછાયા ઓગણીસમાં એક અને એકવીસમાં ત્રણ હજુ પણ આ પૂછાશે મિત્રો જો આપણે કરંટ સિનારે જોઈએ તો કોવિડ પેન્ડેમિક માં બે વર્ષ આમાં કંઈ થયું નથી એટલે હવેના વર્ષોમાં સરકાર પોતાના અધુરા પેન્ડિંગ પ્રોજેક્ટ પૂરા કરશે એટલે આનું પરંપરાગત જ્ઞાન જે કોર્સમાં છે તે એની સાથે કરંટમાં જે પણ લોન્ચિંગ થતા હોય એ પણ તમારે ધ્યાન રાખવા જોઈએ એટલે આના પ્રશ્નો પણ ઇન્ક્રીઝ થવાની પૂરેપૂરી શક્યતા છે બે હજાર ડિફેન્સના બે પ્રશ્નો ઓગણીસ માં બે અને એકવીસમાં એક પૂછાયા

ચૌદ માં ઓગણીસ બે હજાર ઓગણીસ માં ચૌદ પ્રશ્નો અને એકવીસ માં દસ પ્રશ્નો એટલે તમે જુઓ છો કે જનરલ સાયન્સ ફોરએવર રહેવાનું તો મેક્સ ટુ મેક્સ પ્રશ્નો જનરલ સાયન્સ ના આવશે એના ઉપર ભાર આપીને આપણે બાકીના ચાર ટોપિક ના પ્રશ્નો છે તો આ ચાર ટોપિકના ના પ્રશ્નો આપણે વધારે વધારે કરવા જોઈએ ઓકે આગળ જઈએ ડીવાયસો નાયબ મામલતદાર પેપર સોલ્યુશન બે હજાર એકવીસ બરાબર પહેલો પ્રશ્ન છે પરમાણુ રિએક્ટર બાબતે નીચેનામાંથી કઈ જોડી સાચી છે તો નાભી ન્યુટ્રોન પોઇઝન અને પરમાણુ નિયંત્રક છડ બોરોન અથવા કેડમિયમના સળિયા પણ ધરાવે છે જ્યારે પણ જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકાય તો આ નાભી હીટ પ્રોડ્યુસ કરે અને જેનાથી એની જોડી રહેલું પાણી વરાળમાં રૂપાંતરિત થાય તો પહેલો પ્રશ્ન લખ્યો છે તે વધુ ઇંધણ ધરાવે છે અને ઉર્જા ઉત્પાદન માટે તે ઉષ્મા પેદા કરે છે તો હું જે બોલ્યો એ વિધાન સત્ય છે બરાબર ન્યુટ્રોન પોઈઝન ન્યુટ્રોન પોઈઝન બરાબર અથવા ન્યુટ્રોન એબ્સોર્બર બરાબર ઓકે બરાબર ન્યુટ્રોન ન્યુટ્રોન પોઈઝન ન્યુટ્રોન એબ્સોર્બર ન્યુટ્રોન કિલર આ ન્યુટ્રોન પોઈઝન એ મોટા ન્યુટ્રોન શોષણ આડછેદ સાથેનો પદાર્થ છે તો ન્યુટ્રોન નું શોષણ કરવા માટે વપરાય છે બરાબર જ્યારે પણ જરૂર પડે એને આપણે એપ્લાય કરી શકીએ છીએ અને એ ન્યુટ્રોન શોષણ પણ જરૂરી છે પ્રક્રિયા ધીમી કે બંધ કરવા માટે આ જરૂરી છે કુલંટ કુલંટ તે વધારાની ઉષ્મા અથવા સ્થાનાંતરિત ના ના થાય તેને દૂર કરે છે છે આ વસ્તુ બરાબર કુલંટ સિસ્ટમ બરાબર એ વધારાની ઉષ્માને બીજા સ્વરૂપમાં ટ્રાન્સફર કરે છે બરાબર ઓકે તો આ ના શબ્દ નહીં આવે એટલે આ ત્રણ નહીં આ ત્રણ માંથી છેલ્લું નહીં આવે એક અને બે આમાં ફક્ત એક અને બે બીજો પ્રશ્ન આ પણ ઉર્જાનો જ પ્રશ્ન છે થર્મલ રિએક્ટર એટલે થર્મલ ન્યૂટ્રોન રિએક્ટર અને ફાસ્ટ ન્યૂટ્રોન રિએક્ટર આ બંને ડિફરન્સ એવો છે કે થર્મલ ન્યુટ્રોન જે હોય એ ધીમી ગતિના ન્યુટ્રોનનો ઉપયોગ કરે છે અને ઝડપી ન્યૂટ્રોન જે હોય એ તીવ્ર ગતિના ન્યુટ્રોનનો ઉપયોગ કરે છે જેમાં સામાન્ય સામાન્ય યુરેનિયમ નહીં ચાલે એમાં એન્ડ્રિચ યુરેનિયમ જોઈશે તો થર્મલ રિએક્ટર ધીમા પડેલા ન્યૂટ્રોન રિએક્ટરનો ઉપયોગ કરે યસ આ સાચી વાત છે બરાબર ફાસ્ટ ન્યુટ્રોન રિએક્ટર આ અઘરા અને ખર્ચાળ છે કેમ કારણ કે આના માટે વધારે મોટું કુલન સિસ્ટમ જોઈએ કેમ કે મારો કરવો પડે પ્લસ આમાં સંવર્ધિત વાપરવું પડે જે જે સંવર્ધન કરવાનો ખર્ચો બહુ વધારે છે અને ટેકનોલોજી ખાસ આવડતી પણ નથી ને બહારથી આપણે મંગાવીએ છીએ માટે આ મોંઘવું પડે એટલે પણ સાચું લાઇટ વોટર રિએક્ટર તેના કુલન્ટ અને ન્યુટ્રોન મોડેટ ન્યુટ્રોનને ધીમા પડવા માટે હેવી વોટરને બદલે સામાન્ય પાણીનો ઉપયોગ કરે છે તો બરાબર જ છે ને લાઇટ વોટર રિએક્ટર એચ ટુ ઓ એના માટે સામાન્ય પાણી વાપરશે હેવી વોટર હેવી વોટર જાય આ ના જાય બરાબર માટે આમાં આમાં એક બે ને ત્રણ વિધાનો સાચા બરાબર ઓકે નીચેના પૈસા કયા વિધાનો સત્ય છે ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ ઇન્ટરનેટ ની સરખામણીમાં સોફ્ટવેર લક્ષી વધારે છે યસ ઇન્ટરનેટ ની સરખામણીમાં આ સોફ્ટવેર ઉપર વધારે આધાર રાખે ઇન્ટરનેટ પ્રાથમિક રીતે હાર્ડવેર ઉપર આધારિત છે યસ એમાં પણ કોઈ શંકા નથી બરાબર આપણે જાણીએ છીએ ઇન્ટરનેટ પ્રોટોકોલ એટલે શું કેટલો ડેટા જાય છે કેટલો આવે છે તો ડેટા લાગે છે બરાબર અને ઇન્ટરનેટ પ્રથમ કાર્ય કરવા યોગ્ય આદિરૂપ આર્પાનેટ આ એસી માં નહીં ઓગણીસો ઓગણસિત્તેર માં હતું માટે આ વિધાન ખોટું તો કયા આવશે ફક્ત એક બે અને ત્રણ ત્યારબાદ બ્લોક ચેન ટેકનોલોજી બાબતે કયો વિધાન સત્ય છે બ્લોક ટેકનોલોજી આ શાના માટે હતું તો બ્લોકચેન ટેકનોલોજી નું શરૂઆતમાં ઇન્વેન્શન શેના માટે થયું તો ક્રિપ્ટો નો હિસાબ રાખવા માટે થયું આભાસી નાણાંનો હિસાબ રાખવા માટે પાછળથી એ ફ્રોડ ફ્રોડને રોકવા માટે બેન્કમાં પણ ઇમ્પ્લિમેન્ટ થયા તો આ જે બ્લોકચેન ટેકનોલોજી છે એના અંતર્ગત જે પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના બેન્કિંગ ટ્રાન્ઝેક્શન કરે છે એનો બ્લોક બને છે અને એ જે બ્લોક છે એ જોઈએ તેટલા જોડાઈ જાય છે તો તો જે જે એનો છે બ્લોક કહેવાય ટેકનોલોજી રાખે માટે ને લેઝર પણ કહેવાય તો આને ડિસ્ટ્રીબ્યુટેડ લેઝર વહેતી લેઝર ટેકનોલોજી પણ કહેવાય સાચું છે બ્લોકચેન ને સમજવા માટે ગૂગલ ડોક્યુમેન્ટ એક સરળ છે યસ ગૂગલ ડોક્યુમેન્ટ નથી બ્લોકચેન નથી પણ સમજવા માટે એ કામમાં આવી શકે છે બરાબર એમાં પણ માહિતી જાય એને મળે પછી આપણને એ મેસેજ આપે કે એમને મળી ગઈ માહિતી તો ગૂગલ ડોક્યુમેન્ટ આ રીતે છે બરાબર ઓકે આ ટેકનોલોજીમાં ચેન બહુવિધ બ્લોક્સ બનેલું હોય સાચી વાત છે ઘણા બધા ટ્રાન્ઝેક્શન હોય અને તેના ત્રણ પાયાના તત્વો છે માઇનર્સ છે બરાબર ઓકે પછી એના બ્લોક્સ છે બરાબર ઓકે નોટ્સ છે બત્રીસ બીટ એટલે કે ચાર બાઈટ નો સંપૂર્ણ આંક નોન્સ કહેવાય છે. જે બ્લોકચેન ચેન ટેક્નોલોજી નું બેઝીક છે. યસ એ નોન્સ કહેવાય. બરાબર એ બેઝિક તત્વ છે. એના પછીની માહિતી શરૂઆતમાં તો આ યુઝ કરવું જ પડે. પછી આપોઆપ ટ્રાન્સફર થતી હોય. તો આમાં ચારે ચાર વિધાનો સત્ય છે. બરાબર ઓકે. આનુવંશિક રોગો બાબતે કયું વિધાન સત્ય છે? થેલેસેમિયા આનુવંશિક છે. યસ થેલેસેમિયા આનુવંશિક છે. બરાબર ઓકે. એમાં કોઈ શંકા નથી. જેમાં આવનારા બાળકને સમસ્યા થાય. અલ્ઝાઇમર રોગ બહુ ઘટકીય આનુવંશિક વાત છે મલ્ટી છે એ પણ સાચી વાત છે એમાં યાદ શક્તિ લોસ થઈ જાય એને યાદ ના આવે આ વધતી ઉંમરની બીમારી છે રંગસૂત્રીય રોગો રંગસૂત્રોની સંખ્યામાં અથવા માળખામાં કોઈ પણ ફેરફારને કારણે થાય છે આ પણ સત્ય છે જેમ કે એક્સ એક્સ હોય સ્ત્રીમાં પણ એક્સ 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 થઈ જાય તો આને કહેવાય એક્સ ની ટ્રાયસોમી પુરુષમાં એક્સ વાય હોય પણ એક્સ વાય વાય થઈ જાય તો એને ની ટ્રાયસોમી કહેવામાં આવે તો સંખ્યામાં ફેરફાર થવાથી થતું હોય છે પરિવારમાં માત્ર સ્ત્રી સભ્યો જ હિમોફેલિયા સિન્ડ્રોમના વાહક છે મેક્સિમમ સ્ત્રીઓ વાહક છે કેમ કે એમાં એક્સ 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 એને ઇફેક્ટ વધારે થતું હોય છે એટલા માટે તો આમાં આવશે એક બે ત્રણ અને ચાર નીચેના પૈકી કયા વિટામિન બી ટ્વેલ ની ઉણપના લક્ષણો છે બરાબર તો આ બધા જ લક્ષણો બી ટ્વેલ ના ઉણપના છે આ વાંચવા પડે ન્યુરોલોજીકલ લક્ષણો મોટોર એટલે કે પ્રેરક ચેતા જે છે એની ઉણપ રે હતાશા ચિતભ્રમ પણ થશે જઠ્ઠર ની બીમારી પણ થશે હળવા જાડા કબજિયાત પણ રહેશે તો ત્રણે ત્રણ આવશે એક બે અને ત્રણ ઈસીજી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ વિશે કયા વિધાનો સાચા છે તો એસીજી હૃદય રોગના પાસ્ટ હુમલાઓના પુરાવા બરાબર અને કોઈ પણ પ્રકારના રોગને સુધી સાકે છે સાચી વાત છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એસીજી હૃદયના ખંડોની જાડાઈ ચકાઈ જ શકે છે બરાબર ચકાઈ શકે છે પણ એ લખ્યું ચકાઈ શકતું નથી એટલે આ વસ્તુ ખોટી

સ્વસન વાયુઓને ના આ ના આવે એમાં આરબીસી આવે એટલે કે રેડ બ્લડ સર્ચ શ્વેતકણ ના આવે તો એક અને બે ફક્ત એક અને બે નીચેના બધી કયો વિધાનો સાચા છે ધ્વનિ ઉર્જાનું સ્વરૂપ છે અને તે સ્પંદનો દ્વારા ઉત્પન્ન થાય યસ જ્યાં સુધી સ્પંદન ના થાય ઉત્પન્ન ના થાય સાચું છે ધ્વનિના તરંગો એક માધ્યમમાંથી જઈ શકતા નથી ખોટું જઈ શકે છે વિશ્વર હર્ટસ કરતા વધુ આવૃધરા તરંગોને અલ્ટ્રાસોન કહેવાય સાચું છે બરાબર તો એક અને ત્રણ તો એક અને ત્રણ બી આમાં સાચું આંતરરાષ્ટ્રીય સુનામી માહિતી કેન્દ્ર હોનુલુલુ આ અમેરિકાનો ભાષ્ય પેસિફિક મહાસાગરના કિનારે છે તો અહીંયા એક પણ જગ્યાએ પેસિફિક નથી માટે એક કે નહીં નીચેના પૈકી કઈ જોડી સાચી છે ભાસ્કરમાં પ્રથમ રિમોટ સેન્સિંગ છે યસ બરાબર બરાબર ઓકે અને ટીવી માઇક્રોવેવ લઈ ગયું તું સાચી વાત છે કાર્ટોસેટ કાર્ટોલોજી નકશા માટે હોય ડીટુએચ માટે ના હોય એટલે ખોટું એસ્ટ્રોસેટ સાચી વાત છે છે અવકાશી સરળ અગ્નિ પાંચ હજાર કિલોમીટર કરતા વધારે સાચું આ મિસાઇલ ત્રણ તબક્કામાં ઘન બળતણ ધરાવે છે એ પણ સાચું અગ્નિ પાંચ સરફેસ ટુ સરફેસ છે આ બધી માહિતી સાચી છે ઓકે તો એક બે અને ત્રણ એ કમ્પ્યુટરમાં કૂકીઝ બાબતે વિધાન કહો તો કૂકીઝ જે છે આપણે જયારે કોઈ નવું વેબસાઇટ સર્ચ કરતા હોઈએ ત્યારે એ વખતે આ કૂકીઝ આપણને એ લોકો પરમિશન માંગે છે જેથી એ લોકો આપણને ઓળખી શકે અને વધુ સારી માહિતી આપણને આપી શકે એમાં કોઈ પ્રકારની ગુનેગારી બરાબર ઓકે એ બધું હોતું નથી તો એચટી ટીપી કુકીઝ વેબ ડેવલપર વધુ વ્યક્તિગત સુગમ વેબસાઇટ બરાબર ઓકે સાચું છે કૂકીઝ અંગત માહિતીનો ખજાનો પણ હોઈ શકે ના આવ્યા તમે જ્યાં સુધી તમે જ્યારે નવી વેબસાઈટ મુલાકાત લો ત્યારે ઓળખી શકાય બરાબર તો આ સાચું છે એક અને ત્રણ તમામ વિધાન બે આવશે જ્યારે ધૂળ આંખમાં જાય ત્યારે જે ભાગ સુજાવળાને ગુલાબી થાય એ કન્જેક્ટ બરાબર એ કન્જેક્ટિવા છે નેત્રસ્તર છે બરાબર ધ્યાન રાખજો કાશીની યુઝન શુક્ર ફરતે પરિભ્રમણ ને પૃથ્વી પર માહિતી મોકલવી તો પહેલી વાત તો એ છે કે કાશીની કાશીની વિભાજન રેખા તો આ વલયો જે છે ને તો કાશીની વલયો પહેલા તો શનિ ગ્રહ ના વલયોની શોધ શનિને ત્રણ વલયો છે એની શોધ કોને કરી એની શોધ કરી છે ગેલેલીયો ગેલેલીય પણ એ વલયોનો અભ્યાસ કોણે કર્યો છે કાશી નામના વૈજ્ઞાનિક એટલે શનિ થી કનેક્ટેડ હોય એટલે પહેલું શુક્ર તો આવે જ નહીં એટલે આ નહીં આવે મેસેન્જર બુધ માટે સાચું છે વોયેજર બાહ્ય તો બે અને ત્રણ ફક્ત બે અને ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં ચંદ્ર ઉપર પ્રથમ મહિલા અને પછીના ના પુરુષ નો આયોજન નામ જુનો તો ગુરુ સાથે સંકળાયેલું છે વોયેજર બાહ્ય અવકાશ એપોલો આવે નહીં તો આર્ટેમિસ કાર્યક્રમ છે બરાબર ઓકે એ પ્રમાણે સૂચના વિભાગ દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા રજૂ કરવામાં આવેલી સેવા છે જેના મુખ્ય ઘટકોમાં સિંગલ સાઇન ઓન મતલબ કે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સાચું છે આધાર ઓળખ સાચું છે આ નહીં આવે બરાબર તો બે અને ત્રણ ઓપ્ટિકલ ફાઈબર વિશે નીચેનામાંથી કયો વિધાન થાય છે ઓપ્ટિકલ ફાઈબર પ્રકાશનું વિદ્યુતમાં વિદ્યુત નું પ્રકાશમાં આ સેનામાં શું છે તો આ ઇન્ટરનેટ માટે છે એટલે કોમ્યુનિકેશન માટે છે તો ધ્વનિ આમાં નહીં આવે બરાબર સંકેતો માટે આવશે અને એ પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત ઉપર કામ કરે છે ધ્યાન રાખજો પૂર્ણ આંતરિક પરાવર્તન અને દુરસંચાર કોમ્યુનિકેશન માટે છે એટલે બે અને ત્રણ વિટામિન રાઇબોફ્લેવીન જી ને રાઇબોફ્લેવીન બી ટુ રાયબોફ્લેવીન બરાબર બી વન થાયમિન બી ટુ રાયબોફ્લેવીન તો રાયબોફ્લેવીન ને જી પણ કહેવાય સાચું છે વિટામિન એ માનવ મૂત્રમાં વિસર્જન થતું નથી અહીંયા થતું લખ્યું છે એટલે આ ના આવે કેમ કે વિટામિન એ બી ઈ અને કે આ ચરબીમાં દ્રાવ્ય છે એટલે આપણા શરીરમાં સંગ્રહિત છે જ્યારે બી અને સી પાણીમાં દ્રાવ્ય છે એટલે આ મૂત્ર નીકળી જાય તો બી અને સી આવે એટલે એ તો ના આવે

કેરમ બોર્ડ ઉપર પાવડર છાંટવા ઘર્ષણ ઘટે વધે નહીં તો આ ના આવે એક અને બે ઓકે ભોપાલ ગેસ દુર્ઘટના બાદ ધોરણનું પાલન કરવા માટે કડક કાયદાઓ ની ઘડી અને તે દ્વારા ભારત આવેલા ઔદ્યોગિક જોખમો ટાળવા માટે કયો અધિનિયમ અમલમાં આવ્યો તો આ ઓગણીસો ચોર્યાસી માં થયું તો અધિનિયમ ક્યારે આવ્યું છયાસી માં પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો છયાસી માં બરાબર ઓકે વન એમબી બરાબર

લિબર્ટી ની બેચ નવી અત્યારે શરૂ થઈ ગઈ છે બરાબર જે પચીસ જુલાઈથી સ્ટાર્ટ થઈ ગઈ છે નવી ઓફલાઈન અને ઓનલાઈન બંને બેચો સ્ટાર્ટ થઈ ગઈ છે એમાં એડમિશન હાલમાં ચાલુ છે તો જલ્દી અને ત્વરિત સફળતા પ્રાપ્ત કરવા માટે તાત્કાલિક ધોરણે આમાં જોડાવ વિશેષતાઓમાં છે અનુભવી ફેકલ્ટીઝ વિસ્તૃત સ્ટડી મટીરિયલ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બરાબર ઓકે પછી વિષયગત ટેસ્ટો યોજાય છે ડિફિકલ્ટીના લેક્ચર્સ છે રેગ્યુલર યુનિટ ટેસ્ટ થાય છે કરંટ અફેર્સના ટેસ્ટ છે અને ઓલ ગુજરાત મોક ટેસ્ટ પણ આયોજન થાય છે તો આજે જ એમાં જોડાવા માટે નાઇન ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન વન એટ સિક્સ ફોર એટ એટ વન ટુ એટ થ્રી એટ વન ટુ એટ થ્રી પર સંપર્ક કરો લિબર્ટી કેર એકેડમી તથા ડીવાયસો પ્રિલિમ એક્ઝામ ઓફલાઈનમાં એડમિશન અને ફ્રી ઓનલાઈન કોર્સ પણ આપવામાં આવશે ઓકે મિત્રો તો સફળતા બહુ દૂર નથી બરાબર અત્યારે હાલમાં જાહેર થયેલી આ એક્ઝામ માટે તમે તાત્કાલિક જોડાઈને તમારી સફળતાને સફળતાને સિક્યોર કરો અને વધુમાં વધુ સફળ થાવ એવી શુભકામનાઓ સાથે થેન્ક યુ આવજો